તમને કોઈ પણ જગ્યાએ 30 રૂપિયામાં ખવડાવે તો બર્ગર પાછું, પછી 50 રૂપિયામાં તમને સારા એવા જોરદાર પીઝા ખવડાવે, આવું મળી જાય ને તો મોરબી વાળા માટે ને તો મોજ આવી જાય. બેટા શું નામ તારું? હિરવા. અને તને ભાવે પીઝા? હા. કેવા લાગે? મસ્ત મસ્ત. જો છોકરાને મજા આવી ગઈ. મોરબી વાળાના જેટલા પણ તમારા હગા વાળા રહેતા ને એને મોકલી દેજો, અને સામા કાંટામાં ચાલુ થઈ ગયું છે તો પહોંચી જવાનું ભૂલતા નહીં. ભાઈ ખાવાના શોખીન માટે સ્પેશિયલ વિડીયો છે આ, મોરબી નો સ્પેશિયલ આ બર્ગર મોલ છે. અને નારી શક્તિ શું ના કરી શકે ભાઈ, છે ને ધારે ને દે કરી શકે. એમને એક સ્ટાર્ટ કરી દીધી, અત્યારે બીજી બ્રાન્ચ ટૂંક સમયમાં સ્ટાર્ટ કરી દીધી છે, એ પણ સામા કાઢે. હવે તમને પાક્કું એડ્રેસ કહી દઉં, અત્યારે જે આપણે આ ગેંડા સર્કલ જે આપણે હાઉસિંગ પણ કહેતા હોય છે, અને ત્રાજપર ચોકડી તમે જાઓ એની રસ્તામાં તમને આ બાજુ સાઈડમાં તમને જમણી સાઈડમાં બર્ગર મોલ આવી જશે. તો સોનલબેન, હવે તમારું તોય છતાં તમારું નામને થોડોક પરિચય આપી દો, લોકો તો તમને હવે ઓળખે છે તોય છતાં ઓળખાણ આપી દો. મારું નામ સોનલબેન વડોદરિયા છે, અમારી બર્ગર મોલની આ બીજી બ્રાન્ચ છે. અમાર અહીંયાનું પબ્લિક ત્યાં આવતું હતું બસ સ્ટેન્ડ પાસે, એ લોકોને બહુ દૂર પડતું હતું અને એ લોકોને એમ કીધું કે અમને બહુ આદત થઈ ગઈ છે હવે તમારા ફૂડ સિવાય અમને ભાવતું નથી, તમારા પીઝા તમારા બર્ગર. તો પ્લીઝ, એ લોકોની રિક્વાયરમેન્ટ હતી કે તમે લોકો સામે કાંઠે એક બ્રાન્ચ કરો, અને એલી કોલેજના સ્ટુડન્ટ પણ ખાસ એ લોકોની ડિમાન્ડ હતી કે તમે અહીંયા કરો, એટલે અમે નેક્સ્ટ બ્રાન્ચ અહીંયા કરી છે. તમે દાબેલીના ભાવમાં વડાપાઉં આપો છો, તો તમને પોસાય ખરા કે શું, કેના માટે સ્ટાર્ટ કર્યું તમે? એ કહો. બસ અમને ખવડાવવાનો શોખ છે વધારે, એટલે અમારી ક્વોલિટી અને ક્વોન્ટિટી બે ઉપર અમે વધારે ધ્યાન આપી છીએ, અને બધી પબ્લિક અમારાથી બહુ ખુશ છે. થેન્ક યુ. અને મને એ જણાવો કે આ અત્યારે તમે આ બીજી બ્રાન્ચ કરી, તો હવે કેટલી બ્રાન્ચો ચાલુ કરવાના છો? હવે મોરબીમાં તો હજી ત્રીજી બ્રાન્ચનું કહે છે બધા, એસપી રોડ ઉપર કરો એમ. હવે અમે વિચાર કરીએ છીએ, કારણ કે ઘરમાં અમે 4 જણા છીએ, એટલે બધી રીતે બધી સાઈડ પહોંચાય નહીં, તો પણ અમારે એસપી રોડ ઉપર ત્રીજી બ્રાન્ચ કરવાનો વિચાર છે. ફ્રેન્ચાઇઝી લેવા ઘણા બધા આવે છે, પણ અમે હમણાં ફ્રેન્ચાઇઝી એટલે નથી આપતા કે હમણાં અમારે ખુદને સ્ટાફ ઓછો પડે છે. અમે ફ્રેન્ચાઇઝી આપીએ તો અમારે અમારા શેફને આપવા પડે, એટલે અમારે ખુદને અત્યારે સ્ટાફ ઓછો છે, એટલે અમે હજી 1 મહિના પછી ફ્રેન્ચાઇઝી આપશું. અને આ સોનલબેનને એક સાબિત કરી કે નારી શક્તિ ધારે તે કરી શકે, અને આ બીજી બ્રાન્ચ એકલા હાથે તમે આ સ્ટાર્ટ કરી છે. હા, એકલા હાથે સ્ટાર્ટ કરી છે, અને હજી પણ મારે મોરબીમાં બીજી 2 બ્રાન્ચ કરવાનો વિચાર છે. તો હવે અંદર મને બતાવશો તમારું કિચન ને બધું? ઓકે, ચાલો. આજે બર્ગર ખાતા પહેલા છે ને મારે પૂછી લેવું કે કેવું લાગ્યું બર્ગર, કારણ કે આમને નવી બીજી શોપ ચાલુ કરી છે, તો અત્યારે જે ક્લાયન્ટ આવ્યા છે એમને જ પૂછી લો. ભાઈ આજે બર્ગર તમે કયું મંગાવ્યું, કયું બર્ગર તમે આજે? બર્ગર ચીઝ ચીલી. ખૂબ સરસ ટેસ્ટ છે, બરાબર, સારું, મજા આવી. અને પ્રાઇસમાં મોંઘું હતું કે આપણા પ્રાઇસમાં છે? ના, પ્રાઇસ આપણા અંડરમાં જ છે, પ્રાઇસમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ પ્રાઇસમાં સારી વસ્તુ આપે છે ને? હા, એ પ્રાઇસમાં અત્યારે સારામાં સારી વસ્તુ આપે. મોરબીમાં આવું મળે ખરા? ના, મોરબીમાં ફર્સ્ટ ટાઈમ છે કે સારું છે, અને રિવ્યુ પણ સારો છે. હા, એકવાર અહીંયા જરૂર આવવાની જરૂર છે. હા હા, ખાસ તો છોકરાઓ અને બર્ગર તો વધારે ભાવતા હોય, એટલે હવે તો મોટા લોકો એ ખાય છે. ભાઈ તને ગમ્યું કે નહીં? ભાઈ કેવું લાગ્યું? ચીઝી હતું આમ, મજા આવે ને? આવું છોકરાઓને સારું સારું તો શાક રોટલા ભાવે? છોકરાઓને આવું મળે પછી શાક રોટલા ભાવે ખરા? ના ભાવે શાક રોટલા. એટલે આ બર્ગર કેવું લાગ્યું? સરસ છે. આવું જોઈએ ને ખાવા મોરબીમાં? બધા લોકો આવ્યા છે, તમે બાકી રહી ગયા છો, આવી જાઓ. આજે તો આપણી જોડે ભરતભાઈ અને વિમલભાઈ જોડાઈ ગયા છે. તો ભરતભાઈ અહીંયાના તમે આજે શું લેવા શું આવ્યા છો? કે અમે પીઝા લેવા આવ્યા છે. દર 2-3 દિવસે અમારે ઘરે બહુ સારા લાગે છે અને ભાવે છે, એટલા માટે અમે દર 2-3 દિવસે પીઝા લઈ જાય છે, અને ક્વોન્ટિટી ને ક્વોલિટી બે સારું આવે છે આ લોકોનું. પીઝા તો અહીંયા મળે જ છે, 2-3 જગ્યાએ બીજા મળે છે. અહીંયા જેવા નથી મળતા, અહીંયા ક્વોન્ટિટી સારી છે, અને આપણા ભાવમાં પાછું આપણા ભાવમાં એકદમ રિઝનેબલ ભાવમાં મળે છે, એટલે અમારે હર 2-3 દિવસે અહીંયા આવવાનું. છોકરાઓને મજા આવી જાય, છોકરાઓ આનંદ કરે છે, છોકરાઓ આટલું આપણે બધું કરી. આ બધું આપણે પહેલાં તો મળતું નહોતું, પહેલાં મળતું હતું, હવે તો આ બધું સસ્તું ને સારું મળવાનું ચાલુ થઈ ગયું છે. સોનલબેન જેવા લોકો ખવડાવવા વાળા છે કે ભાઈ ખાઓ તમે તમારે હટી હટી જેટલું ખવાય. ના, વ્યવસ્થિત થોરા સારી ક્વોલિટી છે, મસ્ત પીઝા છે. તમે લઈ ગયા છો ને ઘરે? હું રોડ લેવા. રોડ લેવા. અમારા વિમલભાઈ ખાવાના શોખીન છે, એટલે તમે ખાસ સારી વસ્તુ એટલે વિમલભાઈ ત્યાં પહોંચી જ જાય. તમે શું મંગાવ્યું ભાઈ? બર્ગર, પીઝા. હા હા, અને ચિપ્સ. બધું ખાવાનું હોય? આ જમવાનું નહીં ને? ના, જમવાનું હોય અહીંયા જમી લેવાનું. પેલા હારું અમારે નવા બસ સ્ટેન્ડ જવું પડતું, હવે એને જ જવું પડતું. હવે અહીંયા આમાં કાઢે આપણું ચાલુ થઈ ગયું.
અમારા બેને ફૂડી છે, કઈ ખાવા બાકી નહીં રાખવાનું? તો પીઝા, બર્ગર, સેન્ડવિચ દરરોજ ખાવાનું, બધું જ ખાવાનું. ક્વોલિટી બેસ્ટ આવે છે. હા બોલો, ક્વોલિટી બેસ્ટ ખાય છે. અને સારું કહેવાય કે એ ખાય છે તો એ આમ પાતળા છે, બોલો, આપણા જેવા હેવી નથી થઈ જતા. તમને મોરબીમાં હું ચેલેન્જ આપું છું, ચિપોટલે બર્ગર તમને ક્યાંય ટેસ્ટ કરવા નહીં મળે. આપણી પાસે કયા કયા બર્ગર છે? મખની પનીર છે, ચિપોટલે છે, તંદુરી છે, વેજ બર્ગર છે, અને પીઝામાં પણ ઘણી બધી વેરાયટી છે. ડબલ ચીઝ છે, ચીઝ ચીલી કોર્ન છે, ચીઝ પીઝા છે, માર્ગરીટા છે, અને પનીર મખની છે. પ્લીઝ તમે અમારું એકવાર ટેસ્ટ કરવા આવો. ચોક્કસ. કેટલા રૂપિયાથી આપણું સ્ટાર્ટ બર્ગર થાય અને પીઝા કેટલા? 30 રૂપિયા થી બર્ગર સ્ટાર્ટ થાય છે, 60 રૂપિયા સુધી, અને મોલ સ્પેશિયલ બર્ગર છે 80 રૂપિયા વાળું, અને પીઝા પણ 50 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અને 200 સુધીના પીઝા છે આપણી પાસે. તો હવે મને લાગી છે ભૂખ, આ બધું જોઈને મને રહેવા તો મને ટેસ્ટિંગ કરીએ. બર્ગર એવી વસ્તુ છે કે દરેક લોકોને ભાવે. એમાં જે છોકરાઓ છે અમારા ઉંમરના ને કે જુવાન હોય એવા લોકો તો પહેલી પસંદગી હોય છે, કારણ કે એની અંદર આમ કહેવાય ને ટેસ્ટફુલ હોય અને આમ ચટાકેદાર ને આમ લાઈટ લાઈટ વાળું. હા, મજા આવે તમને બર્ગર ખાવાની. હા, અને અહીંયા અમે આવ્યા પહેલીવાર, આયા ટેસ્ટ બહુ મસ્ત છે. એમ પ્રાઇસમાં આપણે આપણા બજેટમાં પાછું આવું આવું બર્ગર કદાચ મોટી મોટી બ્રાન્ડમાં લેવા જાય તો એ મોંઘું મળે, 200 રૂપિયા 300 રૂપિયા મળતું હોય. ટેસ્ટ આવે પાછો. એવું છે તો એક ને કજ. હા, શું શું મંગાવ્યું આજે? આ બેરી બેરી ફ્રેન્ચ ફ્રાઈ અને બેરી ગાર્લિક બ્રેડ, થમ્સ અપ. સૌથી વધારે શું ગઈ? બર્ગર. એ પીઝા નાના છોકરાઓને એટલા હોટ ફેવરેટ છે કે વાત જ પૂછો. માં બીજું બધું ઘરનું શાક રોટલી તીખી લાગે પણ સાહેબ હું એમ કહું પીઝા છે, બર્ગર છે, એવું કોઈ લોકોને છે ને તીખું નથી લાગતું. મને તો એ રહસ્ય જ નથી ખબર પડતી. બેટા શું નામ તારું? હિરવા. અને તને ભાવે પીઝા? હા. કેવા લાગે? મસ્ત. મસ્ત કયા મંગાઈ વાતે? ચીઝ વાળા? હા. હે, તને બીજું શાક રોટલી ભાવે? પીઝા ભાવે? વાહ, જો છોકરાને મજા આવી ગઈ. નાના છોકરાઓને ખબર છે, તમને ના ખબર હોય તો મોરબી વાળા ના જેટલા પણ તમારા હગાવાલા રહેતા એને મોકલી દેજો. અને સામા કાંઠામાં ચાલુ થઈ ગયું છે તો પહોંચી જવાનું ભૂલતા નહીં. ભાઈ આપણે અત્યારે આ પીઝા બર્ગર કઈ કઈ વેરાયટીમાં મંગાવ્યો છે મને જણાવી દેશો? આપણો આ વેજ બર્ગર છે, આ શેઝવાન છે, આ માયોનીઝ છે, સિમ્પલ. આ વેજ પીઝા અમારો 50 વાળો, આ ડબલ ચીઝ પીઝા, આ ઇટાલિયન પીઝા. આ તમને વાત કરું તો 100 રૂપિયાની અંદર ની બધી વસ્તુ છે. આમાં કોઈ એવી કોસ્ટલી વસ્તુ નથી કે જે લોકો ના ખાઈ શકે. અને બર્ગર 30 રૂપિયાથી ચાલુ થાય સાહેબ, 30 રૂપિયામાં જોરદાર પાછું જેવું તેવું બર્ગર નહીં, કમ્પ્લીટ. અને હવે તો તમે પાવની ક્વોલિટી ચેન્જ કરી નાખી, લોકો બગાડે તમે તો સુધારતા ગયા. પ્રીમિયમ બર્ગર બનવું ચાલુ કર્યું અમદાવાદના આબાદ બેકરીના. સ્પેશિયલ જ ખવડાવે. સ્પેશિયલ આપણે શું કહેવાય જે આમાં લોકલ બેકરીના કોઈ બી બર્ગર નથી યુઝ કરતા. સારી જ વસ્તુ નથી ખવડાવતા. વસ્તુ બ્રેડ થી લઈને બધું અમદાવાદથી આવે છે. તો એ તમે કોસ્ટ કટિંગ વધી ના જાય? તમે થોડુંક ચાલે પણ કસ્ટમરને સારું મળે વસ્તુ. ભાઈ ભાઈ, તો હવે તમારું જે સ્પેશિયલ જે બર્ગર કીધું હતું ચીપ. હા, ચિપોટલે. અમારો ચિપોટલેનો ટેસ્ટ બહુ ફાઇન છે. જે લોકોને સ્પાઈસી ટેસ્ટ ગમતો હોય એને ચિપોટલે બર્ગર અમારું બહુ સારું લાગશે. ફૂલ લોડેડ છે આખો? લોડેડ. મોઢું આખું બગડે નહીં ત્યાં સુધી બર્ગર ના ખાધું કહેવાય, તો જ તમને મજા આવે છે. ને કારણ કે બર્ગરમાં શું મેન શું વસ્તુ છે? એના સોસીસ, નહીં કે આપણે ટીકી, એના સોસ જ આપણે આમ જે કહેવાય ને આમ ચટાકેદાર લાગવા જોઈએ. અને જે લોકોને સ્પાઈસી ટેસ્ટ ગમતો હોય ને એને ચિપોટલે બહુ જ સારું લાગે. અને તમારી આ બ્રેડ બહુ મસ્ત છે જે તમે આ સ્પેશિયલ તમે આ લોકોની મંગાવડાવો છો. અમારું મોરબીમાં કોઈ યુઝ કરતો હોય કે ન કરતો હોય અમને નથી ખબર, પણ અમે લોકો આબાદનું બેકર્સ યુઝ કરી છે. અને એ પણ પાછા તમે સસ્તા રેટની અંદર 30 રૂપિયામાં પણ અમે આબાદનું જ બ્રેડ યુઝ કરી છે. આ બર્ગર માટે તમારે રૂમાલ લઈને બેવું પડે એમ છે, કારણ કે ફૂલ લોડેડ છે. અને તમારી સાથે એમાં પીઝા પણ છે. તમે આ પછી આ બર્ગર નું શું નામ? આ અમારું મોલ સ્પેશિયલ બર્ગર છે, એમાં 2 ટીકી આવશે. ઓકે. અને પીઝાની વાત કરીએ તો આપણે જે સ્પેશિયલ પીઝા અહીંયા તમારા 3 પ્રકારના પીઝા છે. એક તમારો
ઈ વેજ પીઝો છે 50 રૂપિયામાં છે. ઓકે. ઈ માર્ગરીટા છે 80 રૂપિસ વાળો અને ઇટાલિયન છે 100 વાળો. હા, હમણાં હું ઇટાલિયન જઈને હોટલ ખાલી આવું ચીઝ પાથરેલું હોય, સોસીસ હોય, પણ આપણા ઈસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇઝ બેસ્ટ ભાઈ. ઇન્ડિયા જેવા પીઝા તમને છે ને ક્યાંય નહીં મળે. દરેક લોકોને પીઝા ભાવતા હોય, અને મેં તમારા પીઝાની વાત કરું તો આ આપણા બજેટમાં છે. ઘરની અંદર આ બધા લોકોને કદાચ લઈ ગયા હોય, મોટું કુટુંબ હોય તો આ પીઝા લઈ તો મોંઘા ના પડે. અમારે અહીંયા બેંકમાં ને બધામાં જે આ પાર્ટી હોય છે, બર્થડે હોય છે, તે લોકોનો અમારે હાલતા 100-100 પીઝાનો બર્ગરનો હા ઓર્ડર હોય છે. અને ખાસ આપણા સિરામિક કારખાના ચાલુ છે તો તમને અહીંયા કેટલા 2 વાગ્યા સુધી મળશે ને? આપણે રાત્રે 2 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી તમને બર્ગર પીઝા સવારે 10 થી રાત્રે 2. એટલે જેને જેને અહીંયા આપણે શું કારખાનામાં પાર્સલ સિસ્ટમ, રોજ કંઈક નવું જ ખાતા હોય, એટલે જેને જેને નવું ખાવું હોય એટલે તમારે આ બસ સ્ટેન્ડે નહીં જવું પડે, અહીંયા જ મળી જવાનું છે. અને કદાચ પછી ઓનલાઈન આપણે મળી જશે કે નહીં? હા, સ્વિગીમાં પણ છે અમારું. સ્વિગીમાં પણ છે તો સ્વિગીની અંદર પણ તમને આ મળી જવાનું. તો આજનો વિડીયો પૂરો કરીશ, આ બધું હું હમણાં પૂરું કરી દઉં છું. અને ફૂલ મજા આવી ગઈ ભાઈ, મને પર્સનલી પસંદગી પણ મારી અહીંયા જ છે. હું ઘણી વખત અહીંથી લઈ જતો, મને તો મોજ આવે છે. અને સોનલભાઈ તમને તો સેલ્યુટ છે કે એક લેડીઝ ક્યારે હારે નહીં, એ ધારે તે કરી શકે. અને એમને બીજી બ્રાન્ચ કરીને એક નારી શક્તિની અદ્ભુત શક્તિ આપી દીધી. તમને પણ બહેનોને જે તમને કહી દઉં કે તમને જે કંઈ આવડતું હોય ને તો થોડું થોડું કૂદી પડો, હા બસ, પછી તમને ઓટોમેટિક બધી લાઈન આવતી જશે. તમને તો આવું કંઈ ખબર હતી કઈ પહેલા? ના, કાંઈ જ નહોતી. મને આટલો આઈડિયા જ નહોતો કે મને આટલો રિસ્પોન્સ મળશે. અને આ બધી વસ્તુ કેવી રીતે લાવવાની? શોખ માટે કર્યું હતું એમ, મને આટલો બધો આઈડિયા નહોતો કે આટલો રિસ્પોન્સ મળશે અમને. અને આ બધી વસ્તુનો તમને અનુભવ પણ નહીં, સાત પેઢી સુધીમાં કોઈ અનુભવ નહીં કે આવું આ બ્રેડ ક્યાં મળશે, સોસ ક્યાં મળશે, આ ટીકી કેવી રીતના મળશે. હવે તમે એટલા ચેમ્પિયન થઈ ગયા કે કદાચ આમ આ પોતે અત્યારે કદાચ 10 ફ્રેન્ચાઇઝીસ આપે ને તો એ કદાચ પાછા ના પડે ને, એટલી વખત એમનો અનુભવ થઈ ગયો. પણ ફ્રેન્ચાઇઝીસ નથી આપવાનો, ખાલી એમને અત્યારે પોતાનામાં જ નવરા નથી થતા, એટલે ફ્રેન્ચાઇઝીસ તો અત્યારે ભૂલી જ જાય.